जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आ वीडियो में आपणे ए वातनी माहिती मेळवीशुं कि भगवान शिवजीनी अर्ध परिक्रमा ज केम करवामां आवे छे। शिवजीनी अर्धी परिक्रमा करवानो रिवाज छे ए एटला माटे के भगवान शिवजीना सोमसूत्रने लांधी नथी शकाता। ज्यारे आपणे अर्धी परिक्रमा करीए छीए त्यारे तेने चंद्राकार परिक्रमा कहेवाय छे। शिवलिंगने प्रकाशनुं स्वरूप मानवामां आवे छे अने तेनी आसपासनो विस्तार एटले चंद्र। तमे आकाशमां अर्धचंद्र उपर शुक्रनो तारो जोयो हशे। आ शिवलिंग फक्त तेनुं प्रतीक नथी परंतु आखो ब्रह्मांड ज्योतिर्लिंग समान छे। अर्ध सोमसूत्र अन्मर्थ यात्रह शिवनी प्रदक्षिणी कुर्वाण सोमसूत्र न लंगायत इति वचनामृत। सोमसूत्र एटले शुं? शिवलिंगनी निर्मलीने सोमसूत्र कहेवामां आवे छे। भगवान शिवनी प्रदक्षिणामां सोमसूत्रनुं उल्लंघन न करवुं जोईए एवुं शास्त्रमां वर्णन करवामां आव्युं छे, नહીં તો દોષ મળે છે। સોમસૂત્રનું વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સોમસૂત્રનું સ્થાન છે। તો શા માટે સોમસૂત્રને લાગવું ન જોઈએ? સોમસૂત્રમાં શક્તિનો સ્ત્રોત છે, તેથી તેને લાગતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને પાંચ અંતસ્થ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે। તેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય વાયુઓના પ્રવાહને અવરોધે છે, જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે। તેથી શાસ્ત્રોક્ત આદેશ એ છે કે શિવનો અર્ધચંદ્રાકાર પરિક્રમા કરવી જોઈએ। શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમસૂત્રને લાકડા, પાંદડા, પથ્થર, ઈંટ વગેરેથી ઢંકાઈને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો, પરંતુ શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ। એનો મતલબ છે કે શિવની અર્ધ પરિક્રમા કરવી જોઈએ। તો કઈ બાજુથી કરવી જોઈએ આ પરિક્રમા? પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ, જે અભિષેકનો પ્રવાહ હોય ત્યાં સુધી જઈને પાછો વિપરીત દિશામાં આવીને પૂરી કરવી જોઈએ। ઓમ નમઃ શિવાય।